પ્રવાહીની સપાટીથી દાબ કેન્દ્ર સુધીનું જે ઉર્ધ્વ અંતર છે અને શું કહેશું તો કે એચ સ્ટાર ઓકે ફિગર ની અંદર આપણે આ બધી વસ્તુ જોઈ નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો એ કન્સાઇડર અ પ્લેન વર્ટિકલ સરફેસ ઇમર્સ ઇન અ લિક્વિડ એઝ શોન ઇન ફિગર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ત્રાસી સપાટીને પાણીમાં પ્રવાહીમાં ડૂબાડેલી છે એવું આપણે ધાર્યું છે બરાબર આપણે આખી ફિગર છે એ આગળ જોઈ ગયા એમાંથી જી છે એ શું છે તો કે Of of surface, जी जी तो सेंटर ऑफ ग्रेविटी ऑफ इमर सरफेस एट के आज जी पॉइंट है क्या आलो तो आ तकती में अँ आलो है बराबर ये क्या ये शू है तो सेंटर ऑफ ग्रेविटी पोर्सन है आखा तकती बराबर ये पी है पी एट तो के एक एक आ पॉइंट जो तकती में अँ आलो है ए पॉइंट शू है तो सेंटर ऑफ प्रेशर एट के दाब केन्द्र जो है एच बार एट शू एच बार अँ आ बराबर एच बार डेप्थ ऑफ सी जी

અને જે આ એંગલ રહેલો છે એને આપણે થીટા કહીએ છીએ એટલે શું થશે કે સપાટીનો પ્રવાહીની મુક્ત સપાટી સાથેનો જે છે એને શું કહેશું કે વડે ઓળખશું બરાબર લેટ ધ પ્લેન ઓફ ધ સરફેસ ઇફ પ્રોડ્યુસ મીટ ધ ફ્રી લિક્વિડ સરફેસ એટ અ આ તકતીનું જે પ્લેન છે એ ફ્રી સરફેસને ક્યાં અડશે તો કે આ ઓ પોઈન્ટ આગળ મળશે

ઓ એટલે કે ધરતી સપાટીના સેન્ટર ઓફ ગ્રેવિટી નું ઓ એક્સ થી અંતર જે આ અંતર રહેલું છે એને આપણે Y બાર તરીકે લેશું અને Y સ્ટાર એટલે કે ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ પ્રેશર ફ્રોમ ધ ઓ એક્સ એટલે કે આ ઉપર જે આપણે બતાવ્યું છે બરાબર એ આપણે શું છે કે ધરતી સપાટીના સેન્ટર ઓફ પ્રેશર એટલે કે દબ કેન્દ્રથી ઓ એક્સ નું અંતર જે છે એને આપણે Y સ્ટાર વડે ઓળખશું આગળ જોઈએ કે નાવ કન્સાઈડર અ સ્મોલ સ્ટ્રીપ ઓફ એરિયા ડી એટ ધ ડેપ્થ ઓફ એચ ફ્રોમ ફ્રી સરફેસ એન્ડ એટ અ ડિસ્ટન્સ ઓફ ફાઈવ ફ્રોમ ધ ઓ બરોબર ડી એ એરિયા ધરાવતી આપણે ઓમાં બી અને ડી એચ લીધું બી પોડાય અને ડી એની જાડાઈ ડી ની જગ્યાએ અહીંયા ડીવાય આપણે આવશે બરાબર તો આ જે એરિયા ધરાવતી એક પટ્ટી છે એ આપણે ધારવાની છે પણ એ પટ્ટી ક્યાં આવી છે એકચ્યુઅલી એટલામાં જ હશે અહીંયા ઉપરની સાઈડ એ ક્યાં આવશે તો કે એ જેટલી ઊંડાઈ અને y જેટલી દૂર આપણે o થી દૂર છે એ આપણે એ પટ્ટી તારી તો આ પટ્ટી ઉપર લાગતું પ્રેશર શું થાશે તેને આપણે df વડે ઓળખીએ છીએ તો df બરાબર શું થાશે કે p એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી ઇનટુ એરિયા ઓફ સ્ટ્રીપ બરાબર તો એટલે p ઇનટુ da da થઈ જશે અને p બરાબર આપણને ખબર છે કે w ઇનટુ h પીઝોમીટર માં આપણે પ્રેશર ફાઇન્ડ કરવાનું જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું એને આપણે

ઈજ રીતે હવે મારે y ને સૂત્રનો કરતા બનાવો તો શું છે y y ને y સ્ટાર ઈ સામે જ અને sin θ છે એ અહીંયા છેદમાં આવશે બરોબર એટલે આપણને સૂત્ર શું મળે તો કે y બરાબર h sin θ y બરાબર h બર sin θ અને y સ્ટાર બરાબર h સ્ટાર sin θ ઓ આપણે ઇક્વેશન મળશે બરોબર તો આ ઇક્વેશન નો આપણે આગળ ઉપયોગ કરીએ બરોબર તો

સંકલન કરી શકીએ નહીં એટલે એ શું થશે અહીંયા શું કરેલું છે તો કે એચ ની જે વેલ્યુ છે બરોબર વાય સાયંતિ એ પણ અહીંયા આપણે મૂકી દીધી છે બરોબર એટલે ડબલ્યુ બરાબર સોરી એપ બરાબર શું થઈ જશે ડબલ્યુ ઇન્ટુ સંકલનમાં વાય સાયુ ડીએ હવે સાઈન થીટા છે એંગલ તમારો ફિક્સ છે એંગલ જી હશે એના ઉપર તેની વેલ્યુ તો ફિક્સ જ રહે એ આપણે પડશે અને એટલે એ પણ વસ્તુ શું થઈ જશે કોન્સ્ટન્ટ થઈ જશે એટલે એ પણ વસ્તુ સંકલનની બહાર આવી જશે અને એના ઉપરથી આપણને ઇક્વેશન શું મળશે તો કે w sin θ સંકલનમાં y dA બરાબર સંકલનમાં y dA પછી મોમેન્ટ રહેલી છે એ શેની છે તો o અક્ષ સાથે dA y એટલે લંબ બનશે બળ ગુણાકારમાં લંબ થાય એટલે એની મોમેન્ટ થઈ

મુમેન્ટ ઓફ એફ અબાઉટ એક્સ ઓફ ઓ એફ ક્યાં લાગે છે તો કે આ પોઈન્ટ ઉપર લાગે છે એની મુવમેન્ટ આપણે ક્યાં લેવાની છે તો કે ઓગળતો આ એના ગુણાકાર એનું લંબ અંતર લંબ થાય વાય સ્ટાર એટલે આપણને નવું ઇક્વેશન મળશે કે ટોટલ પ્રેશર ઓન અ વન સ્ટ્રીપ એટલે કે આજે આપણે સ્ટ્રીપ લીધી હતી ડીએ એના ઉપર ટોટલ કેટલું પ્રેશર લાગે છે તો કેટલું પ્રેશર લાગે છે તો કે ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ ડીએ ઈ તો હતું જ આપણે ડીએફ માં જ્યારે સૂત્ર સાબિત કર્યું હતું ત્યારે આ આપણી પાસે હતું એમાં h ની કિંમત આપણે મૂકી દઈએ એટલે આપણે પાસે નવું ઇક્વેશન શું આવશે તો કે w y sin θ dA બરોબર તો આ જે મોમેન્ટ આવી આપણે પાસે જે આ ફોર્સ આવ્યો આપણે સર ટોટલ પ્રેશર આવ્યો એનું આપણે શું કરવું પડશે તો કે o ઓક્સ સાથે મોમેન્ટ લેવી જોઈએ એટલે બળ આપણી પાસે શું છે તો કે dF એના ગુણાકારમાં શું આવશે તો કે y એટલે

હવે જી આ એક અવડીકડી સ્ટ્રીપ નો મળ્યો આપણે શું જોઈએ છે તો કે આખી તકતીની મોમેન્ટ જોઈએ છે હવે આખી તકતીની આપણે કુલ દબાણ પાન કરવું હોય તો એનું શું કરવું પડે તો કે એનું સંકલન કરવું પડે એનું સંકલન કરીએ તો સંકલનમાં ડબલ્યુ ઇન્ટુ વાય સ્ક્વેર ઇન્ટુ સાઈન થીટા ઇન્ટુ ડીએ બરોબર જેમાંથી ડબલ્યુ અને સાઈન થીટા આ બંને વસ્તુ કેવું છે કોન્સ્ટન્ટ છે તો એ શું થઈ જશે તો કે સંકલનની બહાર આવી જશે તો શું શું સૂત્રમાં આવું છે તો કે ડબલ્યુ ઇન્ટુ સાઈન થીટા ઇન્ટુ વાયસ્ર ઇન્ટુ ડીએ બરોબર સંકલનની અંદર અને સંકલનમાં અને બરાબર બરાબર શું થઈ થઈ જશે જશે તો ઓફ છે એક વખત કરીએ મુમેન્ટની જ પાછી બીજી વખત મુમેન્ટ લઈએ આપણે મુમેન્ટ ઓફ ઇનરશિયા કહીએ છીએ એટલે શું થઈ જશે ડબલ્યુ ઇન્ટુ સાઇન થિટા ઇન્ટુ આઈ ઝીરો જે આપણને ફાઈનલ ઓલ ઓવર જે આખું છે એની મુમેન્ટ આપણને મળશે

આઈઝીરો જેમાંથી મારે સૂત્ર નો કરતા આઈ સ્ટાર ને બનાવો અહીંયા છેદમાં આવી જશે આગળ કર્યું પાછું અહીંયા પેલું છે સાબિતી કરી સેન્ટર ઓફ પ્રેશર નું સૂત્ર આપણે મેળવવાનું છે તો શું કરેલું છે બંને સરખાવા એફુ વાય સ્ટાર બરાબર

બરાબર ડબલ્યુ સાયન્થી આઈજીરો જે આપણે આઈ જીરો બરાબર આઈજી પ્લસ એ વાય બાર સ્કવેર જે આ રહેલો છે એ આપણે પાછો કિંમતુ એ ઇન્ટુ એચ બાર આ ત્રણેય વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને લાસ્ટમાં જે નવું ઇક્વેશન મળશે એ શું મળશે તો કે સાયન્થીટા છે એ છેદમાં છે બરાબર ની આ બાજુ એ સામે જશે તો શું થઈ જશે અંશમાં થઈ જશે

ઉભી તકતીનું ઇક્વેશન શું હતું તો કે આઈ ના છેદમાં એ એચ બાર પ્લસ એચ બાર જ્યારે ત્રાંસી તકતી જે છે એમાં શું સૂત્ર હતું એમાં શું સૂત્ર આપણને મળ્યું તો કે એચ સ્ટાર બરાબર આઈ જી ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર છેદમાં એ એચ બાર પ્લસ એચ બાર એટલે કે ખાલી ગુણાકારમાં આઈ ના ગુણાકારમાં સાઇન્સ સ્ક્વેર થીટાનો ફેરક છે આ રીતે બંને ઇક્વેશન છે એ તમે યાદ રાખી શકો બરાબર ફરી એક વખત આપણે આખું ઇક્વેશન જોઈ જઈએ ફિગર ની અંદર આ જે પોર્શન છે બ્લેક આપણને ત્રાસી દેખાય છે તે શું છે જે તકતી જે ડુબાડેલી છે તે છે બરાબર તેનો જે આપણે સાઈડમાંથી જોઈએ એટલે આપણને એક ખાલી રેક્ટેન્ગ્યુલર જેવો ભાગ દેખાય પણ જો પ્લાન આપણે જોઈએ તો એ આપણને આવી તકતી છે એ દેખાય આવે છે બરાબર આ જે તકતી રહેલી છે એ પ્રવાહીની સપાટી સાથે કેટલો નો તો કે ટીટાનો ખૂણો બનાવે છે અને એ જે જગ્યાએ ખૂણો બનાવે છે ત્યાંથી એક આપણે અને લંબ રૂપે એટલે આપણે એક ઓ ઓ અક્ષ છે એ ધારશું બરાબર આ ઓ ઓ અક્ષ થી જે સેન્ટર સુધી અંતર છે એને આપણે શું કહેશું તો કે વાય બાર અને ઓ અક્ષ થી ગાબ કેન્દ્ર સુધી જે અંતર છે એને શું કહેશું વાય સ્ટાર બીજી વસ્તુ એ આવશે કે પ્રવાહી ની મુક્ત સપાટી થી સેન્ટર સુધી જે અંતર છે ઉર્ધ્વ અંતર એને શું કહેશું એચ બાર અને પ્રવાહી ની સપાટી થી ગાબ કેન્દ્ર સુધી નું જે ઉર્ધ્વ અંતર છે એને શું કહેશું તો કે

સરફેસ એટલે કે પ્રવાહની મુક્ત સપાટીથી લઈને સેન્ટર ઓફ ગ્રેવિટી સુધીનું ઊંચાઈ જે છે ને આપણે શું કીધું છે h બાર કીધું છે તે પછી છે આ દાબ કેન્દ્ર સુધીનું ઊંચાઈ એટલે કે h સ્ટાર ડેપ્થ ઓફ સેન્ટર ઓફ પ્રેશર ફ્રોમ ધ લિક્વિડ સરફેસ એટલે કે h સ્ટાર પ્રવાહની મુક્ત સપાટીથી દાબ કેન્દ્રની ઊંડાઈ જે છે ને આપણે શું કહીએ છે h સ્ટાર વડે લેશું અને થીટા

is perpendicular to the plane of surface એટલે કે આ જ ઓ એક્સિસ રેલી છે એ શું છે તો કે આ જ સપાટીને કેવું થઈ જશે તો કે એ પરપેન્ડીક્યુલર એટલે કે લંબ થઈ જશે 90 એંગલ આવી જશે તો એના ઉપરથી આપણને બે વસ્તુ મળશે બે વસ્તુ ઓકે y બાર અને y સ્ટાર તો y બાર કેને કહેવામાં આવે છે ડિસ્ટન્સ ઓફ सीजी ઓફ ધ ઇન્ક્લેન્ડ સપાટી ફ્રોમ ઓ એટલે કે ધરતી સપાટીના

ઈ ક્યાં આવશે તો કે એ જેટલી ઊંડાઈ અને y જેટલી દૂર આપણે o થી દૂર છે એ આપણે એ પટ્ટી તારી તો આ પટ્ટી ઉપર લાગતું પ્રેશર શું થાશે તેને આપણે df વડે ઓળખીએ છીએ તો df બરાબર શું થાશે કે p એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી એરિયા ઓફ સ્ટ્રીપ બરાબર તો એટલે p da da થઈ જશે અને p બરાબર આપણને ખબર છે કે w h પિઝોમીટર માં આપણે પ્રેશર ફાઇન્ડ કરવાનું જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું એને આપણે

ઈજ રીતે હવે મારે y ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય y y ને y સ્ટાર ઈ સામે જ અને sin θ છે એ અહીંયા છેદમાં આવશે બરોબર એટલે આપણને સૂત્ર શું મળે તો કે y h sin θ y h બાર sin θ અને y સ્ટાર h સ્ટાર sin θ ઊ આપણે ઇક્વેશન મળશે બરોબર તો આ ઇક્વેશન નો આપણે આગળ ઉપયોગ કરીએ બરોબર તો

સંકલન કરી શકીએ નહીં એટલે એ શું થાય બહાર આવી જાય સંકલન ની બહાર આવી જશે અહીંયા શું કરેલું છે તો કે એચ ની જે વેલ્યુ છે બરોબર વાય સાયંતિ એ પણ અહીંયા આપણે મૂકી દીધી છે બરોબર એટલે ડબલ્યુ બરાબર સોરી એપ બરાબર શું થઈ જશે ડબલ્યુ ઇન્ટુ સંકલનમાં વાય સાયુ ડીએ હવે સાઇન થિટા છે એંગલ તમારો ફિક્સ છે એંગલ જે હશે એના ઉપરથી વેલ્યુ તો ફિક્સ જ રહે એ આપણે પડશે નહીં એટલે એ પણ વસ્તુ શું થઈ જશે કોન્સ્ટન્ટ થઈ જશે એટલે એ પણ વસ્તુ સંકલનની બહાર આવી જશે અને એના ઉપરથી આપણને શું ઇક્વેબલ્યુ કે સાઇન sin θ સંકલનમાં વાય dA ડીએ સંકલનમાં વાય dA ડીએ જે મુમેન્ટ રહેલી છે એ શેની છે તો અક્ષ સાથે dA y વાય એટલે લંબ થાય બળ ગુણાકારમાં લંબ લંબન એટલે એની મુમેન્ટ થઈ

કાઉસમાં એચ બાર ના છેદમાં સાઈન થીટા એટલે સાઈન થીટા સાઈન થીટા શું થઈ જશે કેન્સલ થઈ જશે અને એના ઉપરથી આપણી પાસે ઇક્વેશન શું વધશે તો કે એફ બરાબર ડબલ્યુ ઇન્ટુ એ ઇન્ટુ એચ બાર જે કુલ દબાણનું સૂત્ર છે માટે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઊભી તકતી હોય કે ત્રાસી તકતી હોય બરાબર કુલ દબાણનું ઇક્વેશન ફરતું

ઇન્ટુ ડીએ એ તો હતું જ બરાબર એ આપણે ડીએફ માં જ્યારે સૂત્ર સાબિત કર્યું હતું ત્યારે આ આપણી પાસે હતું એમાં એચ ની કિંમત આપણે મૂકી દઈએ એટલે આપણે પાસે નવું ઇક્વેશન શું આવશે તો ડબલ્યુ ઇન્ટુ વાય ઇન્ટુ સાઈન થીટા ઇન્ટુ બરાબર તો આ જે મોમેન્ટ આવી આપણે પાસે જે આ ફોર્સ આપણે પ્રેશર ટોટલ પ્રેશર આવ્યું એનું આપણે શું કરવું પડશે તો કે ઓ સાથે મોમેન્ટ લેવી જોઈએ એટલે બળ આપણી પાસે શું છે તો કે ડીએફ એના ગુણાકારમાં શું આવશે

હવે જી આ એક અવડીકડી સ્ટ્રીપ નો મળ્યો આપણે શું જોઈએ તો જોઈએ છે હવે આખી તકતી કે આપણે સંકલન કરવું પડે એનું સંકલન કરીએ તો સંકલનમાં ડબલ્યુ ઇન્ટુ વાય સ્કવેર ઇન્ટુ સાયન થિટા ઇન્ટુ ડીએ બોર જેમાંથી ડબલ્યુ અને સાયન્થી આ બંને વસ્તુ કેવું છે કોન્સ્ટન્ટ છે તો એ શું થઈ જશે તો કે સંકલનની બહાર આવી જશે તો શું શું છે વધશે તો કે ડબલ્યુ ઇન્ટુ સાયન થિટા ઇન્ટુ વાયસ્વેર ઇન્ટુ ડીએ બરાબર સંકલનની અંદર વાયસ્કેર અને ડીએ વચ્ચે જ્યારે સંકલનમાં વાઇસ્વેર અને ડીએ બરાબર શું થઈ જશે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ જશે ડીએ જે છે એક વખત કરીએ એટલે મોમેન્ટ અને એની મુમેન્ટની જ પાછી બીજી વખત મુમેન્ટ લઈએ એને આપણે મુમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ એટલે શું થઈ જશે ડબલ્યુ ઇન્ટુ સાઇન થિટા ઇન્ટુ આઈ ઝીરો જે આપણને ફાઇનલ ઓલ ઓવર જે આખું છે એની મુમેન્ટ આપણને મળશે

હવે વાય સ્ટાર છે એને આપણે સૂત્રનો કરતા બનાવું અને એફ છે એ શું ગયું તો કે સામે છેદમાં એટલે આપણને ઇક્વેશન મળ્યું કે વાય સ્ટાર બરાબર ઇક્વેશન મળ્યું હવે આમાં આપણે બે વેલ્યુ મૂકવાની છે એક વાય સ્ટાર ની વેલ્યુ મૂકવાની છે અને એક આપણે મૂકશું એફની વેલ્યુ બરાબર તો આ બે વેલ્યુ મૂકીએ એટલે આપણને નવું ઇક્વેશન શું મળશે તો એસ સ્ટાર ના છેદમાં સાયન્થીટા વાય સ્ટાર બરાબર શું થાય છે તો કે એચ સ્ટાર ના છેદમાં સાયન્થીટા

ત્યાં એક સાઈન ઓલરેડી છે એટલે એટલે કે 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 છેદમાં શું શું થશે બાર 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 અને બંને થઈ થઈ જશે જશે તો કેન્સલ નો સ્ક્વેર એટલું આપણી પાસે વધ્યું હવે અહીંયા પાછી વાય બાર ની કિંમત છે એટલે વાય બાર બરાબર એચ બાર છેદમાં સાયન થાય જે કિંમત આપણે પાછી અહીંયા મૂકીએ તો એચ સ્ટાર બરાબર શું થશે તો કે સાયન્સ છેદમાં એચ બાર કાઉસમાં એસ્ટાનું ફાઇનલ ઇક્વેશન શું મળશે એસ્ટા બરાબર આઈજી ના ગુણાકારમાં શું આવશે સાયન્સ ના છેદમાં એચ બાર બરોબર અને બીજું શું આવશે તો કે એ ઇન્ટુ એચ બાર એ

ઉભી તકતીનું ઇક્વેશન શું હતું તો કે આઈજી ના છેદમાં એ એચ બાર પ્લસ એચ બાર જ્યારે ત્રાંસી તકતી જે છે એમાં શું સૂત્ર હતું એમાં શું સૂત્ર આપણને મળ્યું તો કે એચ સ્ટાર બરાબર આઈજી ઇન્ટુ સાઈન્સ સ્ક્વેર થીટા છેદમાં એ એચ બાર પ્લસ એચ બાર એટલે કે ખાલી ગુણાકારમાં આઈજી ના ગુણાકારમાં સાઈન્સ સ્ક્વેર થીટા નો ફેરક છે આ રીતે બંને ઇક્વેશન છે એ તમે યાદ રાખી શકો બરોબર ફરી એક વખત આપણે આખું ઇક્વેશન જોઈ જઈએ ઓકે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ત્રાસી તકતી છે એ પ્રવાહીમાં ડૂબેલી હોય તો એના ઉપર છે એ લાગતું કુલ દબાણ અને દાબ કેન્દ્રની ઊંડાઈ શોધવા માટેના સૂત્ર કરાવ્યા છે એમાંથી કુલ દબાણનું ઇક્વેશન શું આવ્યું તો કે એફ બરાબર ડબલ્યુ ઇન્ટુ એ ઇન્ટુ એચ બાર જે ઊભી તકતીનું હતું તે જ સેમ આવ્યું અને બીજું જે ઇક્વેશન આપણને મળ્યું એ શેનું હતું તો કે દાબ કેન્દ્રની ઊંડાઈ માટેનું એ શું હતું તો કે એચ સ્ટાર બરાબર આઈજી ના છેદ આઈજી સાઇન સ્ક્વેર ના છેદમાં એ એચ બાર પ્લસ It but okay, thank you.